નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું કલ્પેશભાઈ કોલડિયા ફરી એક વખત નવા જ વિડીયો સાથે તમામ વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર બદલાયેલી ધોરણ નવ વિષય ગણિત

તો અહીંયા ફરીથી આપણે પાછું એ જ કરવાનું થશે રેડી તો ચાલો જોઈએ પહેલી સંખ્યા આપી છે ટુ માઇનસ વર્ગમૂળ પાંચ હવે આપણને ખબર છે કે વર્ગમૂળ પાંચ છે એ કેવી સંખ્યા છે બાળકો તો કે અસમય છે કેવી છે અસમય તો અસમયનો સરવાળો બાદલાકી ગુણાકાર કે ભાગાકાર કોઈ સમય સંખ્યા સાથે થાય તો એનો મતલબ એવો છે કે એ સંખ્યા કેવી થઈ જશે અસમ્ય થઈ જશે બરાબર આપણે થિયરીની અંદર આની ચર્ચા કરી લીધી છે બીજો પ્રશ્ન લઈએ આપણે થ્રી પ્લસ વર્ગમૂળ ત્રેવીસ માઇનસ વર્ગમૂળ ત્રેવીસ સાદો રૂપ આપીએ જુઓ ત્રણ પ્લસ વર્ગમૂળની અંદર ત્રેવીસ માઇનસ વર્ગમૂળની અંદર

બે વર્ગમૂળ ની અંદર સાત છેદ માં સાત વર્ગમૂળ ની અંદર સાત તો ઉપર નીચે અંશ અને છેદ ભાગાકાર ગુણાકાર સ્વરૂપે છે તો સરખી સંખ્યા હોય સરખા હોય શું થાય ઉડી જાય ઉડી ગયા એટલે શું કે બે ના છે ક્યુ સ્વરૂપ આવી ગયું છે બરોબર તો આ સંખ્યા પણ કેવી થશે મિત્રો સમય સંખ્યા થશે આગળ જઈએ એક ના છેદમાં વર્ગમૂળ બે પહેલામાં ચર્ચા કરી એ જ પાછું એવું અહીંયા જો પહેલી સંખ્યા હતી બરોબર વર્ગમૂળ બે આ સમય છે તો અસમય સાથે કોઈ પણ સંખ્યાનો ભાગાકાર કરવામાં આવે છે તો એ સંખ્યા શેમાં ગણાય છે અસમયમાં ગણાશે બરાબર અસમય સાથે કોઈ સમય સંખ્યા હોય ભાગાકાર તરીકે તો એ અસમયમાં થશે અને છેલ્લી સંખ્યા છે ટુ પાય શું છે બે ગુણ્યા પાય તો આ અસમય થશે શા માટે કેવી રીતે સમજીએ જુઓ એના માટે તમારે થોડુંક મારે બે મિનિટ કહેવું પડશે પાય છે એક સંકેત છે

પાયનો સંકેત પૂછ્યો છે તો અસમયમાં લેવાનો છે પાયની કિંમત પૂછેલી છે તો સમયમાં લેવાની છે ક્લિયર બરાબર હવે જો ફરીથી અહીંયા ટુ પાય પાય સાથે બે ગુણાકારમાં છે મેં હમણાં જ કીધું કે સાથે કોઈપણ પણ સમય સંખ્યા ગુણાકાર સરવાળો બાદબાકી કે ભાગાકાર સ્વરૂપે હોય એટલે જવાબ આવે અસમ્ય ક્લિયર ડન બરોબર ચાલો નેક્સ્ટ બીજો પ્રશ્ન જોઈએ આપણે શું કહેવા માંગે છે રૂપ આપવાનું છે મિત્રો ચાલો શરૂ કરીએ આપણે રૂપ આપવાનું ત્રણ પ્લસ વર્ગમૂળ ત્રણ મૂળ બે તો સિદ્ધિ સરળ રીત છે રૂપની શું તો કે અહીંથી પહેલું પદ લેવાનું ત્રણ અને બીજા આખા પદ સાથે એને ગુણવાનું એટલે કે ત્રણ ગુણ્યા બે પ્લસ વર્ગમૂળ બે હવે બીજું પદ લેવાનું વર્ગમૂળ ત્રણ એને ફરીથી પાછું બીજા પદ સાથે આખા સાથે ગુણી ગુણી નાખું ઓકે ડન થઈ ગયું ચાલો હવે શું કરીશું ત્રણ ગુણ્યા બે છ પ્લસ ત્રણ વર્ગમૂળ બે એનો ગુણાકાર ન થાય એટલે આમ લખી વર્ગમૂળ ત્રણ ગુણા બે એનો ગુણાકાર ન થાય એનું લખવાનું બે વર્ગમૂળની અંદર ત્રણ પ્લસ અહીંયા ગુણાકાર કરો તો બે સંખ્યા જો એક જ મકાનમાં અંદર છુપાયેલી છે એટલે એનો ગુણાકાર એક જ મકાનમાં થાય ત્રણ દૂ ને છ એટલે કે વર્ગમૂળની

ત્રણ બરાબર બંને વચ્ચે ગુણાકાર છે એ તો આપણે ન બતાવ દે આપણને ખ્યાલ આવી જાય હવે થોડોક તમને જો મિત્રો યાદ આવતું હોય તો ધોરણ આઠની અંદર આપણી પાસે ત્રણ નિત્ય શમ આવતા હતા ધોરણ આઠની અંદર એમાં એક નિત્યશમ આમાંથી છે આને આધારે છે કયો છે એ પ્લસ બી એ માઇનસ પી બરાબર તફાવતનો નિત્યશમ કહીએ ને આપણે કેવો કહીએ તફાવતનો આનો જવાબ શું આવે એ સ્કવેર માઇનસ બી સ્ક્વેર

આ ત્રણને આખા કાઉન્સ સાથે ગુણવાના પછી આ વર્ગમૂળ ત્રણને પાછા આખા કાઉન્સ સાથે ગુણવાના સાદું રૂપ આપવાનું પણ થોડુંક ટફ થઈ જાય ડિફિકલ્ટ તેવું લાગશે એની કરતાં નિત્ય મગજમાં બેસી જાય તો આપણે ફટાફટ કામ કરી શકીએ નેક્સ્ટ સવાલ જોઈએ અહીંયા નિત્ય સમ છે જો શું છે અહીંયા પેલા હું રકમ લખીશ પછી નીચે નિત્ય સમ લખીશ યાદ આવશે તમને આઠમા ધોરણની અંદર જો આવું કંઈક ભીણાતા એ પ્લસ બી નો હોલ સ્ક્વેર બરાબર શું આવે ચાલો તો આપણે કિંમત મૂકી દઈએ વર્ગમૂળ પાંચ નો વર્ગ કરીશું પેલા પ્લસ વાળો છે એટલે પ્લસ બે ગુણ્યા વર્ગમૂળ પાંચ વર્ગમૂળ બે પ્લસ વર્ગમૂળ નો વર્ગ કરી દઈએ ચાલો સાદું રૂપ આપીએ વર્ગ વર્ગમૂળ જાય પાંચ વર્ગમૂળનો ગુણાકાર વર્ગમૂળની અંદર થાય પાંચ દુ દસ વર્ગ વર્ગમૂળ જાય બે સંખ્યા દેખાય છે અલગ એકલી વર્ગમૂળ આનો આન્સર આવશે ક્લિયર નેક્સ્ટ જોઈએ ફરીથી પાછો હમણાં આપણે આગળ જોયું એ જ પ્રકારનો તફાવતનો નિત્યસમ છે જો વર્ગમૂળ પાંચ માઇનસ વર્ગમૂળ બે વર્ગમૂળ પાંચ પ્લસ વર્ગમૂળ બે છે તફાવત શું કરીશું પ્રથમ પદનો વર્ગ કરીશું માઇનસ કરી અને બીજા પદનો વર્ગ કરીશું ચાલો વર્ગ વર્ગમૂળ જાય એટલે પાંચ વધે વર્ગ વર્ગમૂળ જાય એટલે બે વધે પાંચમાંથી બે કાઢી નાખો તો બધાને આવડે ચોથા ધોરણ વાળો ત્રીજા વાળો એની ખબર પડે ત્રણ વધે સર બરાબર છે એકદમ સરળ દરેક દાખલો છે ને મિત્રો બબે ગુણના આવે છે કેટલા આવે છે આ દરેક દાખલા બબે ગુણના હોય છે બરાબર નિત્ય સમને આધારે થાય ન આવડે તો આપણે

વર્તુળનો પરીખ છેદમાં વર્તુળનો વ્યાસ જો હા સૂત્ર યાદ કરવાના છે બીજું કાંઈ કરવાનું નથી આમાં વર્તુળનો પરીખ એટલે શું થાય ટુ પાય આર વ્યાસ એટલે ડી હવે ડીને આપણે બીજી રીતે લખી શકીએ બાળકો શું વ્યાસ છે એ ત્રીજાથી બમણો છે એટલે ટુ આર લખાય હવે જોવો જઈએ ગુણાકાર તરીકે છે ભાગાકાર તરીકે એટલે ટુ ટુ જશે આર આર જશે શું ખાલી તો કે પાય વિધા અને એને શું દર્શાવ્યું છે પરિઘને કીધો છે સી અને વ્યાસને કીધો છે એને ડી બે સંકેત આપણી પાસે લખવાના છે આપણે ખાલી તો જોવા જઈએ વર્તુળના પરિઘ અને વ્યાસનો ગુણોત્તર મને શું મળે છે તો કે પાય તરીકે મળે છે તો કે હા એટલે કે પાય બરાબર સી ના છેદમાં ડી આ આપણને મળી ગયો તો તે વિરોધાભાસી છે કારણ કે પાય એક અસમ્ય છે ને આ વિરોધાભાસનો ઉકેલ કેવી રીતે લાવશો હવે જો અહીંયા પ્રશ્ન ઊભો થાય સર આગળ ચર્ચા કરીએ આપણે પાય કેવી છે પાયને આપણે શું કીધું અસમ્ય કીધું શું કીધું અસમ્ય બરોબર પણ સી એ પરિઘ છે ડી એ વ્યાસ છે પણ આ બંને તો વિરોધાભાસ ઉત્પન્ન કરે ને

ગમે તે હોય પાય સેમાં લેવાની છે અસમયમાં જ લેવાની છે અસમયમાં જ એને ગણવાનો છે સંકેતને કારણ કે સંકેત છે કિંમત આવી કેમ સમયમાં ગણ લઈએ એટલે વિરોધાભાસ ઉત્પન્ન થતો નથી બસ આટલું જ આની અંદર છે આ કોઈ સવાલ પૂછી શકે એને હું કઈ તમને કહેતો નથી કારણ કે આવો સવાલ ન જ પૂછે કારણ કે આમાં કઈ છે જ નહીં બરાબર આવું કઈ હોય જ નહીં એમ એટલે આવું હોય એટલે કે આ પૂછવાથી કોઈ મતલબ જ નથી એમ કારણ કે આને એક માર્ક્સમાં બે માર્ક્સમાં ત્રણ માર્ક્સમાં કઈ રીતે પૂછવું હોય એમ બરાબર પણ છતાં આપણે થોડુંક નોલેજ હોવું જોઈએ કે ભાઈ પાય છે ને એ પરિઘ અને વ્યાસનો ગુણોત્તર છે આ એક મહત્ત્વનો પ્રશ્ન આ યાદ રખાય એવો વસ્તુ છે આ ટોપિક છે લાઇન છે બરાબર વન લાઇનર તો ખાસ યાદ રાખજો રેડી ચાલો આગળ જઈએ કારણ કે આપણે ત્રીજિયા અને વ્યાસ છે ત્રીજા હોય કે વ્યાસ હોય બરાબર આપણે ફૂટ પટ્ટીથી માપીએ છીએ ને ખ્યાલ આવે છે બરાબર હા જો મસ્ત સવાલ છે પૂછી શકાય એવો સવાલ છે અને પૂછવો જોઈએ હું તો એમ કહું કારણ કે આપણે આગળ શું જોયું હતું આપણે આગળ એવું જોયું હતું વર્ગમૂળ પાંચ આપણે સમય સંખ્યા સોરી અસમય હતું એને આપણે ક્યાં દર્શાવ્યું સંખ્યા રેખા ઉપર દર્શાવ્યું તો ફરીથી અહીંયા વર્ગમૂળ નવ પોઈન્ટ ત્રણને સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું છે પોઈન્ટ વાળું છે કેવું છે ભાઈ પોઈન્ટવાળું છે થોડુંક અલગ રીતે કરવું પડશે ચાલો જોઈએ તો પહેલાં સૌપ્રથમ આપણે છે ને ભાઈ એક મસ્ત મજાની એક સંખ્યા રેખા આપણે ડ્રો કરી લઈએ બરાબર શું ડ્રો કરી લઈએ એક મસ્ત મજાની સંખ્યા રેખા ડ્રો કરવાની છે ચાલો થઈ ગઈ ડ્રો ઓકે ડન ચાલો સંખ્યા રેખા મેં વ્યવસ્થિત ડ્રો કરી છે ને ભાઈ ધ્યાન આપજો ચાલો એટલે આપણે સંખ્યા રેખા છે એટલે આપણે એરો આપી દઈએ આના ઉપર સૌપ્રથમ તમારે શું કરવાનું છે બિંદુ એ લેવાનું છે શું લેવાનું છે બિંદુ એ અને સંખ્યા રેખાને નામ આપવાનું છે એલ એટલે હું આના પોઈન્ટ લખું છું જોજો સંખ્યા રેખા રચો રચી ઓકે તેના પર બિંદુ એ લેવાનું છે બરોબર એટલે એ રચો અથવા લો બરાબર તેના પર બિંદુ એ લો ક્લિયર પછી શું કરવાનું એ બી બરાબર એ પાસે ઝીરો રાખવાનો અને નવ પોઈન્ટ ત્રણ થાય ને ત્યાં સુધી તમારે કયું નામ આપવાનું અહીંયા બી નામ આપવાનું કે ભાઈ એ બી બરાબર નવ પોઈન્ટ ત્રણ નહીં નેક્સ્ટ પોઈન્ટ આવો રચવાનો છે કે બીસી બરાબર સેન્ટીમીટર થવું જોઈએ એવું બિંદુ તમારે સી રચવાનું છે ક્લિયર આટલી વસ્તુ ખ્યાલ આવી ગયો હવે આપણે આગળ જઈએ હવે આગળ આપણે કઈ રચના કરવાની છે તો કે આગળ તમારે એસી મધ્ય બિંદુ ઓ રચો બરોબર એસી નું મધ્ય બિંદુ તમારે ઓ રચવું હોય તો શું કરવું પડે ખબર છે તમને આપણે જે લંબધી રચના કરીએ ને લંબદી ભાજકની કે ભાઈ એસીથી તો થોડુંક ઓછું ત્રિજ્યા લઈ અને વધારે કરી થોડીક અંદાજીત અને એને કેન્દ્ર ગણી ઉપર ચાપ મારો નીચે ચાપ મારો સીને કેન્દ્ર ગણી ઉપર ચાપ મારો નીચે ચાપ મારો એ ચાપને આમ જોઈન્ટ કરો એટલે તમને અહીંયા એસીનું એક મધ્ય બિંદુ તમને જોવા મળશે બરાબર એસીનું એક મધ્ય બિંદુ આપણે લઈ લઈએ અહીંયા કે ભાઈ શું લેવાનું છે ઓ આવો લીધું એસીનું મધ્ય બિંદુ હવે શું કરવાનું છે તો કે ઓ એ જેટલી ત્રિજ્યા લઈ ઓ એ જેટલી ત્રિજ્યાલય એને કેન્દ્ર ગણી ઓ એ જેટલી ત્રિજ્યાલય એને કેન્દ્ર ગણી એને કેન્દ્ર ગણી ઉપરની તરફ અર્ધવર્તુળ રચો હું રચો અર્ધવર્તુળ રચો ક્લિયર એટલી વસ્તુ બરાબર હવે આપણે મધ્યબિંદુ તરીકે ઓ લઈ લીધું છે હવે શું કરીશું તો કે હવે ઓ અને એ અથવા ઓ અને સી બે થી અંતર સરખું છે તો હવે હું એવો જેટલી કે કે જેટલી જેટલી લઈશ ઓ કેન્દ્ર ગણીશ કોને કેન્દ્ર ગણીશ સોરી હવે ઓને કેન્દ્ર ગણીશ કોને ઓને વચ્ચેના બિંદુને ઓને કેન્દ્ર લઈ અને હું ઉપરની તરફ શું કરીશ એક અર્ધવર્તુ રચિત એ અર્ધવર્તુળ કેવો હશે ખબર છે મિત્રો ખ્યાલ છે તમને અર્ધવર્તુળ કેવો છે તો હું તમને કહું એ અર્ધવર્તુ જો આપણું મધ્યબિંદુ ઓ છે ને એકદમ ફિક્સ મધ્યબિંદુ હશે ને તો એ અર્ધવર્તુળ તમે જે રચશો ને એ શું થશે ખબર છે એ અને સી જ પસાર થશે ક્યાંથી પસાર થશે એ અને સી જ પસાર થશે ક્લિયર આટલું નેક્સ્ટ પોઈન્ટ અનુકૂળ ત્રિજ્યાલય અનુકૂળ ત્રિજ્યાલય બિને કેન્દ્ર ગણી બિને કેન્દ્ર ગણી જક રચો રચો અથવા તો શુદ્ધ ભાષામાં કહો તો બીને કેન્દ્ર ગણવાનું છે બરોબર બીને શું ગણવાનું છે કેન્દ્ર ગણવાનું છે બી માંથી એક એવો રેખાખંડ પસાર કરવાનો છે કે બી પાસે નેવું અંશનો ખૂણો બનાવે બરાબર તો તમારે શું કરવું પડે અનુકૂળ ત્રીજા લેવાની બીને કેન્દ્ર ગણવાની બીને કેન્દ્ર ગણીને એક આયા ચાપ લાગવાની લગાડવાની એક આયા ચાપ લાગશે બરાબર આ રીતના અનુકૂળ ત્રીજા ચાપ લાગી હવે બે ચાપનો ઉપયોગ કરવાનો એવું નામ આપી દઉં કે ભાઈ હું એમ અને એન નામ આપું છું ચાલો એની વિગત દર્શાવવાની કોઈ જરૂર નથી કારણ કે લેવાઈ ગયું લંબદ્વિભાજક રચો તો બી અને બીને કેન્દ્ર ગણી બી પાસે મારે નેવું અંશનો ખૂણો બનાવવાનો થશે ટૂંકમાં નેવો અંશનો ખૂણો કરવો છે બરાબર તો હવે હું શું કરીશ ચાપ લઈ લીધી હવે એમ એન્જ એટલું માપ લઈ ત્રિજ્યા લઈ અને અનુકૂળ ત્રીજ્યા એ એન્જ જેટલી ત્રીજા લઈ અને

કે ભાઈ અમે ચાપ રેચી આવી રીતે ત્યાં નામ આપ્યું મેં બિંદુ પી અને આ બિંદુ પી જે છે ને એ તમને શું દર્શાવશે ખબર છે મિત્રો બિંદુ પી છે ને બી થી વર્ગ ની અંદર નવ પોઈન્ટ ત્રણ દર્શાવશે શું દર્શાવશે વર્ગમૂળની અંદર નવ પોઈન્ટ ત્રણ જ્યાં બિંદુ પી એ વર્ગમૂળની અંદર નવ પોઈન્ટ ત્રણ નો નિર્દેશ કરે છે એટલે કે દર્શાવે બરાબર કારણ કે આપણે જે બીડી લીધું છે ને બીડી માપ એ બીડી માપ કેટલું હતું નવ પોઈન્ટ ત્રણ હતું સાબી તમે મોખી કેમ કીધું અમને કે નવ પોઈન્ટ ત્રણ વર્ગ મૂળમાં કેમ થાય એવું એ તો કેમ મારે કરવું તો એના માટે આપણે એક પાયથાગોરસની સાબિતી કરવી પડશે કે ભાઈ બીડીનું જે માપ છે કેટલું હોવું જોઈએ વર્ગમૂળની અંદર નવ પોઈન્ટ ત્રણ આવે છે કે નહીં જોવું છે તો કે યસ જોવાનું જોઈએ ને આપણે સાબિતી કરવી જ પડે ને તો જ આપણો દાખલો આગળ ગણાય સાચો કે ભાઈ નવ પોઈન્ટ ત્રણ જ કેમ તો હવે આજે રચના પતી ગયા પછી આપણે સાબિતી માટે મારે ઓ અને ડીને જોડવા પડશે શું કરવું પડશે મારે ઓ અને ને જોડવા પડશે કે ભાઈ જો હું આ ઓ અને ડીને જોઈન્ટ કરી દઉં શું કરી દઉં હું ઓ અને ડીને જોઈન્ટ કરી દીધા ક્લિયર આટલું

ઓ ને મે ત્રિજ્યા એ ઓ જેટલી ત્રિજ્યા લઈ ઓ ને મે કેન્દ્ર ગણીને જે અર્ધ વર્તુળ રચ્યું એનો મતલબ કે આ જે વર્તુળ છે ને એનું કેન્દ્ર કોણ છે આખું વર્તુળ પૂરું કરો એટલે કેન્દ્ર કોણ થાય તો કે ઓ કોણ થાય ઓ તો ત્રિજ્યા કોણ કોણ થાય બરોબર આપણે હું સાબિતી શરૂ કરીએ છીએ અહીંયા પહેલા આપણે બધા માપ ગોતી લઈએ ને પછી આપણે સાબિતી તાલગી ન થાય બરોબર તો કોણ કોણ ત્રિજ્યા થાય તો કે ઓ એ ઓ ડી અને ઓ સી આ બધી શું છે ત્રિજ્યાઓ છે આ બધી શું છે ત્રિજ્યાઓ બરાબર પણ આપણે એક ત્રિજ્યાનું માપ બધી હરખી છે આપણે એક એક આપણે લેવાની છે બરોબર તો એ મને ત્રિજ્યાનું માપ કેવી રીતે મળશે હવે જો એ થી બી કેટલું હતું નવ પોઈન્ટ ત્રણ બી થી સી એક લખેલું જ છે અહીંયા તો નવ પોઈન્ટ ત્રણમાં હું એક ઉમેરી દઉં નવ પોઈન્ટ ત્રણ પ્લસ એક એટલે એ થી સી સુધીનો વ્યાસ થઈ ગયો સમજાય છે વ્યાસના અડધા કરવું એટલે ત્રીજિયા થાય ચાલો જો મળી ગઈ દસ પોઈન્ટ જીરો બે પંચા દસ પાંચ પોઈન્ટ પંદર સેન્ટીમીટર શું થશે આ એસી નામનો જે વ્યાસ છે ઓ કેન્દ્રિત વર્તુળ જે છે એની ત્રિજિયા થશે એટલે ઓડી આપણી પાસે આવી ગયો પાંચ પોઈન્ટ પંદર હવે શું ગોતવાનું મારે તો સર હવે મારે ગોતવાનું રહ્યું શું ગોતવાનું રહ્યું તો તો છે જો કેટલી છે તો કે પાંચ પોઈન્ટ પંદર એમાંથી તમારે શું બાદ કરવું પડે સંકેત આપો પહેલાં ઓ માંથી તમારે શું બાદ કરવું પડે આ ઓથી સી સુધીના અંતરમાંથી હું બીથી થી સી સુધી બાદ કરું એટલે ઓ બી મળે મને સરસ ચાલો તો આને હું બાદ કરીશું વાત કરીશ પોઈન્ટ બે માપ ચાલો ત્રિકોણ ઓબીડી કર્ણ ઓડી બરોબર આગળ જઈએ હવે પાયથાગોરસ પ્રમાણે આપણે સૂત્ર લખીએ પાયથાગોરસ પ્રમાણે સૂત્ર થશે તો આપણું ત્રિકોણ કયો છે તો કશે ત્રિકોણ ઓબીડી માં ખૂણો બી કેટલો છે આપણી પાસે નેવ તો એની સામે કર્ણ એની સામે કોણ હોય મિત્રો કર્ણ તો બીની સામે કોણ આવે ઓડી એટલે કે ઓડીનો સ્ક્વેર બરાબર બે બાજુ વિધિ કઈ ઓબી સ્કવેર પ્લસ બીડી સ્કવેર ક્લિયર ખ્યાલ આવે છે આવો બરોબર આપણે બધા માપ લખીએ ચાલો ઓડી કેટલું છે આપણી પાસે તો કે ઓડી મારી પાસે છે પાંચ પોઈન્ટ પંદર ચાલો તો ભાઈ એના વર્ગ કરવા તો ઘરા પડી જશે હો મિત્રો એમ કે હેલું નથી આજો પાંચ પોઈન્ટ એટલે પાંચ પોઈન્ટ પંદર એટલે મતલબ શું થાય તો કે પાંચસો પંદર પાંચસો પંદર જો સાબિતી કઈ હેલી નથી મિત્રો બરોબર ગુણ્યા પાંચસો પંદર કરવાના છે ચાલો બે શૂન્ય મૂકી દઈએ એકમ દશકના ના બે ઝીરો ચડાવી દઈએ પચું પચું પચીસનું પાંચ વધી પેઢી બે પાંચ એક પાંચ ને બે સાત પચું પચું પચીસ હવે એક બે અંક વધારે એક ઝીરો પાંચ એક પાંચ પચું પચું પચીસ સાત અને પચીસ ચાલો કરીએ સરવાળો પાંચ પાંચને સાત બાર વધી પેઢી એક દસ અગિયાર બાર વધી પેઢી એક સાત આઠ નવ 10 ને પાંચ પંદર વધી પેઢી એક પાંચને એક છ અને બે હવે પાંચ પોઈન્ટ પંદર હતા ને બે વખત આવે ને પોઈન્ટ પંદર પોઈન્ટ પંદર જો અહીંયાથી બે વખત થાય પોઈન્ટ પંદર પોઈન્ટ પંદર એટલે ચાર આખ થાય એક બે ત્રણ ચાર એટલે છવ્વીસ પોઈન્ટ બાવન પચીસ કેટલું થાય છવ્વીસ પોઈન્ટ બાવન પચીસ એવી રીતે ચાર પોઈન્ટ પંદરનું કરીએ બરાબર કોનું કરીશું એવી રીતે આપણે ચાર પોઈન્ટ પંદરનું બરાબર આપણે અહીંયા જ કરીએ અને પૂછી નાખીએ આ લાઇનને અને આપણે કરીએ ચારસો પંદર ચાર પોઈન્ટ પંદર એટલે ચારસો પંદર બીજું કાંઈ નહીં ચાલો ચારસો પંદર ગુણ્યા ચારસો પંદર ચારસો પંદર મલ્ટિપ્લાય ચારસો પંદર બે ઝીરો ચાર પંચા વીસ બે ચાર બે છ ચોકે ચોકે સોળ એક છે એટલે એક ઝીરો પાંચ એક ચાર પચું પચું પચીસ પાંચ એક પાંચને બે સાત પાંચોક વીસ સરવાળો કરીએ પાંચ પાંચને સાત બાર વધી પેઢી એક ને એક બે દસ ને બે બાર વધી પેઢી એક સાત અને એક સત્તર બસ

બાદબાકી બાકી માં જાય આપણી પાસે ક્યાં છે સરવાળામાં છે ને તો છવીસ પોઈન્ટ બીડી નો સ્કવેર બાદ બાકી કરીએ જો પાંચ માંથી એટલે ઝીરો બે માંથી બે ગયા ઝીરો બે માંથી બે ગયા ઝીરો પાંચ માંથી બે ગયા ત્રણ પોઈન્ટ માંથી સત્તર કાઢો એટલે નવ વધે સત્તર ને નવ છવીસ થાય બરોબર નવ પોઈન્ટ ત્રણ અને પછી ત્રણ મીંડા નથી ખ્યાલ આવે છે બીડી સ્કવેર બરાબર નવ પોઈન્ટ ત્રણ વર્ગ સામે જવા શું બનાવે છે વર્ગમૂળ નવ પોઈન્ટ ત્રણ તો આપણે સાબિત કરી લીધું છે કે બીડી બરાબર નવ પોઈન્ટ ત્રણ અંદર આવે છે આવે છે ને આવે છે ક્લિયર થાય છે બરાબર કોઈ નાનો આમ તો દાખલો નથી મિત્રો ત્રણથી ચાર માર્ક્સની અંદર પૂછી શકાય એવો દાખલો છે સૌપ્રથમ તમારે શું રચના કરવી પડે તો સૌપ્રથમ પ્રથમ મારે આકૃતિની રચના વિથ મુદ્દા વિથ મુદ્દા સાથે મારે આકૃતિની રચના કરવી પડે બરોબર રેખા એલ લેવાની બિંદુ એ એથી બી કેટલું લેવાનું નવ પોઈન્ટ ત્રણ બીથી સી કેટલું લેવાનું એક સેમી ત્યાર પછી એ સીનું મધ્ય બિંદુ રચવાનું ઓ પછી શું કરવાનું તો ઓ એ જેટલું માપ લે એ ઓને કેન્દ્ર ગણી અર્ધવર્તુલ રચવાનું એટલે ઓ એ વર્તુળનું કેન્દ્ર થશે ત્યાર પછી બેને કેન્દ્ર લેવાનું અનુકૂળ ત્રીજા લેવાની ને લંબી ભાજક છે જે અર્ધવર્તુળને બિંદુ ડીમાં છેદ તો ત્યાં તમને જે બીડીનું માપ મળે છે કેટલું મળે છે વર્ગમૂળની અંદર નવ પોઈન્ટ ત્રણ મળે છે પણ એ તમે લખી નાખો છો સાબિત કરવું પડશે કે ભાઈ નવ કેવી રીતે આવે છે તો કાટકોણ ત્રિકોણ કયો આવે ઓ બી ડી ઓબીડીમાં ઓડી અને ઓબીના માપ ગોતી લેવાના સૌપ્રથમ પછી પાયથાગોરસ પ્રમાણે આ રીતના સાબિત્ય આપી અને આપણે દાખલાને સંપૂર્ણ રીતે પૂરો કરી દઈએ છીએ ક્લિયર મિત્રો તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે આટલું રાખીશું બરોબર હવે આના પછીના જે સવાલો છે તે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું